चलो मैं आज हमें आपने प्रकरण नंबर 10 गुरुत्वाकर्षण में आगे बढ़िए छे और आगे लेक्चर में आपने जो के गुरुत्वाकर्षण थी शुरू થાય છે गुरुत्वाकर्षण કોણે કહેવાય છે અને गुरुत्वाकर्षण નો સાર્વત્રિક નિયમનો અભ્યાસ કર્યો અને હરી આગે લેક્ચર માં આપણે गुरुत्वाकर्षण ના સાર્વત્રિક અચળાંક વિશેનો અભ્યાસ કર્યો તો કોઈ પણ બે પદાર્થો એમની વચ્ચે જે આકર્ષણ બળ લાગે છે કે કેવા પ્રકારનું હોય છે એની વચ્ચેનો સૂત્ર શું સંબંધ શું એનું સૂત્ર આપણે સાબિત કર્યું હવે આપણે આના આગળના લેક્ચરમાં એટલે કે આ લેક્ચરમાં શું ભણવાના છે તો એક તો મુક્ત પતન વિશેનો અભ્યાસ કરવાના છે કોઈ જે ગુરુત્વ પ્રવેગ નો અભ્યાસ કરીશું અને ગુરુત્વ પ્રવેગને આપણે જે સ્મોલ જી કહીએ છીએ એ સ્મોલ જી અને કેપિટલ જી એટલે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક વચ્ચેનો સંબંધ શું છે એ જોઈશું પૃથ્વી પર પૃથ્વીની સપાટી પર જી નું મૂલ્ય શોધવા માટે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરવો જોઈએ એનો આપણે અભ્યાસ કરવાના છે જે જી છે ગુરુત્વ પ્રવેગ જી એનો મૂલ્યમાં કેવી રીતે ફેરફાર થાય છે એના વિશેનો અભ્યાસ કરીશું જી ના મૂલ્યની ગણતરી આપણે કરવાની છે કે જી નું મૂલ્ય ગુરુત્વ પ્રવેગ જી છે એનું મૂલ્ય કેટલું હોય એનો અભ્યાસ કરવાના છે મુક્ત પદાર્થ કરતા પદાર્થના ગતિના સમીકરણ જોઈશું અને ઉદ્ભવ દિશામાં ગતિ કરતા પદાર્થના ગતિના સમીકરણ આપણે જોવાના છે તો ચલો સૌથી પહેલા શરૂઆત કરીએ કે મુક્ત પતન એટલે શું કરે કેવા મુક્ત પતન તો જો વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો જ્યારે કોઈ પણ પદાર્થને અમુક ઊંચાઈએથી ધારો કે આ માર્કર છે એને અમુક ઊંચાઈથી શું કરવામાં આવે કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપ્યા વગર આપણે એને કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપવાનું નથી આપ્યા વગર જો એને મુક્ત કરવામાં આવે તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીને પોતાનું ગુરુત્વાકર્ષણ બળ છે અને આગળના લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કર્યું છે કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે એટલા માટે જ આપણે જમીન ઉપર ટકી રહેલી છે પૃથ્વીનું વાતાવરણ પૃથ્વી સાથે જકડાયેલું છે ગુરુત્વાકર્ષણના બળના કારણે ભરતી અને ઓટ આવે છે આ બધા ઘણા બધા કારણો છે કે ગુરુત્વાકર્ષણ બળ જે આપણે નીચેની તરફ જકડી રાખે છે એ બળની અસર હેઠળ આ પદાર્થ એ નીચે તરફ ગતિ કરશે અને કેવી ગતિ કરશે તો એ ગતિ સુરેખ માર્ગ પર સુરેખ ગતિ કરશે આમ ફરતો ફરતો નહીં જાય સીધી સુરેખ માર્ગ પર ગતિ કરે છે તો આને મુક્ત પતન તો આવી કન્ડિશનમાં આવી પરિસ્થિતિમાં આ પદાર્થ મુક્ત પતન કરે છે એવું કહેવાય ફરી એકવાર જોઈએ તો જ્યારે કોઈ પદાર્થ અમુક ઊંચાઈથી કોઈ પણ પ્રકારનો બાહ્ય બળ આપ્યા વગર એને છોડવામાં આવે આપણે હું એને કોઈ પણ પ્રકારનો બાહ્ય બળ આપતો નથી ખાલી આપણે એને છોડી દઉં છું તો જુઓ શું થાય છે જેવું એને છોડીશ તો એવો શું થશે તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ સુરેખ માર્ગ પર નીચેની તરફ ગતિ કરે છે ત્યારે આ પદાર્થ મુક્ત પતન કરે છે એવું કહેવામાં આવે છે તો આ પદાર્થ મુક્ત પતન કરે છે એવું કહેવાય તો મુક્ત પતન કરે છે પદાર્થ આપણને ખબર પડી ગઈ કે ભાઈ ચલો ગુરુત્વાકર્ષણ બળ લાગે છે હું આને ફક્ત છોડી દઉં કોઈ પણ પ્રકારનું બળ આપતો નથી નીચેની તરફ ગતિ કરે છે સરસ સાચી વાત છે તો આની વિશેષતા શું છે આ મુક્ત પતન કરે છે એ પદાર્થની વિશેષતા શું તો આ પદાર્થની જો વિશેષતા જોવામાં આવે તો સૌથી પહેલી વિશેષતા એ છે કે જ્યારે તમે પદાર્થને ફેંકો છો હવાને અવગણવાની છે હવાની ગતિને હલકો પદાર્થ છે હવા છે તો ઉડીને જશે વસ્તુ અલગ છે પણ જો હવા નથી હવા કોઈ પણ પ્રકારનું બળ નથી લગાવતી તો એ હલકો પદાર્થ પણ પોતાની દિશા બદલ્યા વગર એ સીધે સીધો નીચે આવશે વેગના મૂલ્યમાં નિયમિત વધારો થાય છે એટલે જ્યારે મેં એ પદાર્થને છોડ્યો હશે ત્યારે થી લઈને ધીમે ધીમે એનો વેગ વધતો જાય છે અને નીચેની તરફ ગતિ કરે છે એનો વેગ શું થાય છે મિત્રો વધતો જાય છે વેગ વધતો જાય છે નિયમિત વર્ત રીતે વધે છે એટલા માટે કહેવાય નિયમિત પ્રવેગી ગતિ વેગમાં થતો ફેરફાર એટલે પ્રવેગ અને નિયમિત વેગ વધે છે એટલે નિયમિત પ્રવેગી ગતિ કહેવામાં આવે છે વેગમાં એક સરખો વધારો થાય છે વેગમાં ફેરફાર થાય છે વેગ નીચે ઉપરથી નીચેની તરફ આવશે ગુરુત્વાકર્ષણ બળના કારણે વેગમાં સતત વધારો થશે અને આ વધારો કેટલો હશે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેને આપણે ગુરુત્વ પ્રવેગ કહેવાના છે આપણે જોઈશું આ
અને ગુરુત્વ પ્રવેગ કે હોય ગુરુત્વાકર્ષણ બળના કારણે ઉત્પન્ન થતો પ્રવેગ એટલે કહેવાય ગુરુત્વ પ્રવેગ અને એનું મૂલ્ય જે આપણે સાબિત કરીશું 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલું મળે છે તે ન દરેક વખતે વધારો થશે એ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર નો વધારો થવાનો છે તો આ મુક્ત પતનની જો વાત કરવામાં આવે તો દળ અને આકાર ઉપર આધાર રાખતું નથી હા દળ અને આકાર ઉપર આધાર રાખતું નથી ગેલિલીઓના મત અનુસાર યાદ રાખો મિત્રો ગેલિલીઓના મત અનુસાર કે દળ અને આકાર ઉપર આધાર રાખતું નથી જો હવાની ગતિને બીજા કોઈ પણ પ્રકારના બળને અવગણવામાં આવે તો એક પિંચુ અને એક મોટો ટ્રક એ બંનેને અમુક ઊંચાઈએથી ફેંકવામાં આવે તો એ પિંચુ અને ટ્રક બંને એક સાથે જમીન ઉપર અડશે કેમ કે દળ સાથે આને કોઈ લેવા દેવા નથી ગુરુત્વાકર્ષણ બળ એ પિંચા ઉપર અને ટ્રક ઉપર પણ સરખું લાગે છે એના કારણે ઉત્પન્ન થતો પ્રવેગ પણ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો ટ્રક ઉપર પણ લાગે છે અને પિંચા ઉપર પણ લાગે છે પણ જ્યારે દરેક વસ્તુને અવગણવામાં આવે ફક્ત ગુરુત્વાકર્ષણ બળને ધ્યાને લેવામાં આવે તો જ એ પિંચુ અને હજારો કિલોનો ટ્રક એ બંને એક સાથે જમીનને અડકશે તો આ દળ અને આકાર ઉપર એને કોઈ જ આધાર નથી હા પણ જો હવાને ગણવામાં આવે તો પિંચુ હવાના બળના કારણે નીચે ધીમે ધીમે આવશે પણ જો હવાને અવગણવામાં આવે એટલે કે શૂન્ય અવકાશ કરી દેવામાં આવે તો પિંચુ અને ટ્રક બંને એક સાથે જમીન ઉપર પડશે એનું કારણ છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર નો વેગમાં થતો વધારો એ પિંચામાં પણ એટલો જ થાય છે અને ટ્રકમાં પણ એટલો જ થાય છે એટલા માટે બંને સાથે જ નીચે આવશે તો આ તો મુક્ત પતન ચલો ત્યાંથી આગળ વધીએ છીએ ગુરુત્વ પ્રવેગ કોને કહેવાય અને જી સ્મોલ જી જેને આપણે ગુરુત્વ પ્રવેગ કહીએ છીએ અને કેપિટલ જી વચ્ચેનો સંબંધ તો મિત્રો ગુરુત્વ પ્રવેગ કોને કહેવાય તો પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ છે પૃથ્વીને છોડો ગુરુત્વાકર્ષણ બળના કારણે ઉત્પન્ન થતો પ્રવેગ એ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ હોય કે કોઈ પણ પદાર્થનું ગુરુત્વાકર્ષણ બળ હોય ગુરુત્વાકર્ષણ બળના કારણે ઉત્પન્ન થતો પ્રવેગ એને આપણે શું કહીએ છીએ મિત્રો ગુરુત્વ પ્રવેગ જેને સ્મોલ જી વડે દર્શાવવામાં આવે છે ગુરુત્વ પ્રવેગ છે એને આપણે શું કહીએ છીએ મિત્રો સ્મોલ જી એને સ્મોલ જી વડે દર્શાવવામાં આવે છે અને કેપિટલ જી એટલે શું અહીંયા લખ્યું જોઈએ છે આપણે જી સ્મોલ જી એટલે કે ગુરુત્વ પ્રવેગ અને કેપિટલ જી વચ્ચેનો સંબંધ સ્થાપિત કરવાનો છે કેપિટલ જી એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક યાદ રહેશે ને મિત્રો જી કેપિટલ જી એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક અને સ્મોલ જી એટલે ગુરુત્વ પ્રવેગ આ બંને વચ્ચેનો સંબંધ આપણે જોવાનો છે ચલો જોઈ લઈએ આ બંને વચ્ચેનો સંબંધ શું છે તો સૌથી પહેલી વાત જ્યારે ગુરુત્વાકર્ષણની વાત કરી હતી ત્યારે આપણે એક સૂત્ર જોયું હતું કે બે પદાર્થો વચ્ચે લાગતું જે આકર્ષણ બળ છે એ કેવા પ્રકારનું હોય છે તો બે પદાર્થો વચ્ચે લાગતું જે આકર્ષણ બળ છે એ છે F બરાબર G M M upon D square તો હવે આમાં આપણે ગુરુત્વ પ્રવેગ લેવાનું છે એટલે કે ચલો પૃથ્વીની વાત કરીએ હવે આપણે વાત કરવાના છે પૃથ્વીની કે ધારો કે કોઈ પદાર્થ છે એ પૃથ્વીથી d જેટલા અંતરે રહેલો છે કેટલા અંતરે મિત્રો પૃથ્વીથી d જેટલા અંતરે રહેલો છે અને પૃથ્વીનું દળ હું m છે એટલે m e કહી દઉં છું એટલે કે માસ ઓફ અર્થ એટલે કે પૃથ્વીનું દળ તો સૂત્ર શું કહીએ છે કઈ બહુ ફરક નહીં પડે f બરાબર g m એટલે કે આપણા માટે થઈ જશે m e એટલે માસ ઓફ અર્થ પૃથ્વીનું દળ m એટલે કે પદાર્થનું દળ અને એમની વચ્ચેનું અંતર એટલે કે d સ્ક્વેર હવે ન્યૂટનની ગતિનો બીજો નિયમ યાદ કરો મિત્રો ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી
जगह m पे मुकी दो, m a बराबर g m e m अपॉन d स्क्वायर। पर a એટલે શું? પ્રવેગ। પણ અહીંયા ગુરુત્વાકર્ષણ પૃથ્વીનું છે એટલા માટે ગુરુત્વાકર્ષણ બળના કારણે જે પ્રવેગ ઉત્પન્ન થયો એને આપણે શું કહીશું? ગુરુત્વ પ્રવેગ g। તો હું આ a ની જગ્યા ઉપર શું લખી શકું મિત્રો? આ a ની જગ્યા ઉપર લખી શકું m g बराबर g m e m अपॉन d स्क्वायर એટલે કે પદાર્થ ઉદળ है ने? तो હવે આ પદાર્થ ઉદળ m અહીંયા પણ પદાર્થ ઉદળ m તો એ બંને કેવા થઈ જશે? ઉડી જશે। સરખાય કેવા ને? તો બંને ઉડી જશે। તો શું બન્યું આપણી પાસે? આપણી પાસે બન્યું g बराबर કેપિટલ g m e એટલે કે પૃથ્વીનું દળ ભાગ્યા પદાર્થ અને પૃથ્વી વચ્ચેનું અંતર એટલે d સ્ક્વેર। તો આ જે સૂત્ર છે આ આપણને શું આપે છે? તો આ આપણને g સ્મોલ g અને કેપિટલ g એટલે કે ગુરુત્વ પ્રવેગ અને ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક વચ્ચેનો સંબંધ આપે છે। શું કર્યું મે મિત્રો? કઈ જ નથી કર્યું। સૌથી પહેલા આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ પરથી આપણે જે સૂત્ર બનાવ્યું કે F એટલે બે પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ M ના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્તપ્રમાણમાં છે એ સૂત્રનો ઉપયોગ કર્યો। હવે પૃથ્વીની વાત કરી મે કેમ કે મારે ગુરુત્વ પ્રવેગ લેવો હતો g એટલા માટે મે પૃથ્વીની વાત કરી। તો ભાઈ પૃથ્વીનું દળ મે લીધું ME એટલે કે માસ ઓફ અર્થ ME। તો બીજું તો એમ એમ જ છે કંઈ શું એમ નથી MP પૃથ્વી માટે વાત કરી। હવે ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું કહે છે? F બરાબર ma। તો મે F ની જગ્યા ઉપર ma મૂક્યું આ g m e m / d સ્ક્વેર તો એમ એમ જ છે। હવે a એટલે પ્રવેગ પણ અહીં તો ગુરુત્વાકર્ષણને પ્રવેગ ઉત્પન્ન થાય છે જેને આપણે શું કહીએ છીએ? પ્રવેગ g। આવા ગુરુત્વાકર્ષણના કારણે પ્રવેગ ઉત્પન્ન થાય છે તો એને શું કહેવામાં આવે છે? g કહેવામાં આવે છે। તો મે a ની જગ્યા ઉપર g મૂકી દીધું તો mg બરાબર g m e m / d સ્ક્વેર। હવે આ m એટલે પદાર્થનું દળ, આ m એ પણ પદાર્થનું દળ, તો બંને કેન્સલ થઈ જશે। શું બચશે? ખાલી g બરાબર g m e / d સ્ક્વેર। હવે આ એ હતું તમારું g અને g વચ્ચેનો સંબંધ। હવે હું વિચારીએ કે પદાર્થ જે છે, ચલો અહીંયા સમજો કે આ પૃથ્વીની સપાટી, આ પૃથ્વી છે, આ પૃથ્વીનું કેન્દ્ર। તો પદાર્થ પૃથ્વીની સપાટી ઉપર છે તો આપણે શું શોધવાનું છે કે જો પદાર્થ પૃથ્વીની સપાટી ઉપર હોય પૃથ્વીની સપાટી પર g શોધવાનું સૂત્ર કે જો પદાર્થ પૃથ્વીની સપાટી પર હોય તો g નું મૂલ્ય કેટલું થાય? આ તો શેનું મૂલ્ય શોધવું આપણે? g નું મૂલ્ય ખરું પણ પૃથ્વીની સપાટીથી d જેટલા અંતરે, એટલે કે ગમે તેટલું અંતર હોય પૃથ્વીની સપાટી પૃથ્વીથી d જેટલા અંતરે, પૃથ્વીથી d જેટલા અંતરે કોઈ વસ્તુ હોય તો એના ઉપર ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય કેટલું લાગે એનું સૂત્ર છે આ। પણ જો પદાર્થ પૃથ્વીની સપાટી ઉપર જ હોય તો જેમ કે હું પૃથ્વીની સપાટી ઉપર છું તો મારા ઉપર ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય કેટલું લાગશે એ મારે શોધવાનું છે। તો પૃથ્વીની સપાટી ઉપર જો g નું મૂલ્ય શોધવું હોય તો શું કરવું પડે આપણે? તો પદાર્થને પૃથ્વીની સપાટી પર મૂકી દો તો આની વચ્ચેનું અંતર કેટલું થાય? તો પૃથ્વીની સપાટીથી માંડીને પૃથ્વીના કેન્દ્ર સુધી, તો આ તો જો ગોળાકાર છે આ થઈ ગઈ ત્રિજ્યા। કોની ત્રિજ્યા છે? પૃથ્વીની ત્રિજ્યા એટલે રેડિયસ ઓફ અર્થ, આને કહેવાય પૃથ્વીની ત્રિજ્યા એટલે કે રેડિયસ ઓફ અર્થ। તો આ જે ડિસ્ટન્સ છે એ શું થઈ જશે? કેપિટલ g પૃથ્વીનું દળ કોઈ લેવાનું છે બદલાશે નહીં, પણ જે અંતર છે એ અંતર કેટલું છે? r e એટલે રેડિયસ ઓફ અર્થ જેટલું એટલે r e સ્ક્વેર। આ ક્યારે આવે? આ સૂત્રનો ઉપયોગ આપણે ત્યારે કરીશું જ્યારે પદાર્થ પૃથ્વીની સપાટી પર હોય એટલે કે
सपाटी पर अने आ क्यारे उपयोग करीशु डी जेटला अंतरे पृथ्वी थी डी जेटला अंतरे होय तो आनो उपयोग थाय अने पृथ्वी नी सपाटी पर ज पदार्थ होय तो आनो उपयोग थशे केम केम के जो पृथ्वी नो दळ बदलावानो नथी जी नो मूल्य फिक्स छे हेनरी केवेंडिश से आपो जो 6.67 में 10 की माइनस 11 न्यूटन मीटर स्क्वायर प्रति किलोग्राम स्क्वायर ये तो फिक्स है बदलाव नहीं तो शु बदलाय छे अंतर बदलाय छे जो पृथ्वी की सपाटी पर जसे तो એને આપણે રેડિયસ કહીશું એટલે કે ત્રિજ્યા પૃથ્વી ની ત્રિજ્યા જેટલું અંતર થાય તો એમાં આપણે રેડિયસ ઉપર આ ઈ લખીશું તો હવે જો આપણે જી ના મૂલ્ય ની ગણતરી કરવી હોય તો કરી શકાય કરી શકાય કેમ जी નું મૂલ્ય આપણને ખબર છે પૃથ્વીનું દળ આપણે આપી દીધું હોય તો અને પૃથ્વીની ત્રિજ્યા પણ આપી દીધી હોય તો જો હવે આપણે જે કરવા જઈ રહ્યા છે કે જી નું મૂલ્ય શોધવા જઈ રહ્યા છે કે જી નું મૂલ્ય કેટલું હશે તો ચલો જી નું મૂલ્ય શોધી લઈએ અહીંયા આવ્યું છે માસ ઓફ અર્થ આ સૂત્રની અંદર કિંમત મૂકતા જઈએ જી ની કિંમત કેટલી છે ખબર છે તમને 6.67 ગુણ્યા 10 ની માઈનસ 11 ગુણ્યા એમની એમની એટલે કે માસ ઓફ અર્થ એટલે કે પૃથ્વીનું દળ કેટલું છે 6 ગુણ્યા 10 ની 24 ઘાત ભાગ્યા આરઈ આરઈ એટલે રેડિયસ ઓફ અર્થ એટલે કે પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે આરઈ 6.4 ગુણ્યા 10 ની 6 ઘાત એનો વર્ગ છે એનો વર્ગ એટલે ડબલ વખત લખું છું 6.4 ગુણ્યા 10 ની 6 ઘાત થઈ ગયું 6.4 ગુણ્યા 10 ની 6 ઘાત ગુણ્યા 6.4 ગુણ્યા 10 ની 6 ઘાત બે વખત ગુણાકાર કરો એટલે વર્ગ થઈ જાય અમે વર્ગ લખ્યો હવે આનું સાદું રૂપ આપી દઈએ તો આ તો શું થઈ જશે મિત્રો 6.67 અને માઈનસ 11 કરો ગુણ્યા 6 प्लस 24 અને માઈનસ 11 કેટલા થઈ જશે 1 એટલે કે 3 અને 1 એટલે કે 13 10 થી 13 ઘાત ભાગ્યા 6.4 ગુણ્યા 6.4 ગુણ્યા 6 ઘાત વત્તા 6 ઘાત એટલે કે 12 ઘાત 10 થી 12 ચલો 10 થી 12 ઘાત ઉપર જતી રહેશે 6.67 ગુણ્યા 6 અને આપણે 6.4 ગુણ્યા 6.4 આ ઘાત ઉપર જાય તો માઇનસ થઈ જાય 10 ની 13 ઘાતમાંથી 10 ની 12 ઘાત માઇનસ કરો તો વધે ખાલી 10 જો આનું તમે સાદું રૂપ આપશો આનું તમે સાદું રૂપ આપશો એટલે તમારો જવાબ આવશે 9.8 જી એટલે કે પ્રવેગ છે પ્રવેગ હંમેશા મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં જ આવશે બરાબર છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર આ કોનો જવાબ આવ્યો આ મૂલ્ય આપણે શોધ્યું જી નું એટલે કે જી નું મૂલ્ય થાય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર સેના માટે પૃથ્વી માટે જો પદાર્થ ઓલમોસ્ટ ઓલમોસ્ટ પૃથ્વીની સપાટી પર હોય તો એટલે કે જ્યારે મુક્ત પતન કરવામાં આવે છે ત્યારે જો એમાં વેગમાં પણ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર નો વધારો થાય છે એટલા માટે પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરે છે એટલે પૃથ્વીનું ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલું થાય છે બરાબર છે હવે તમને એવો પ્રશ્ન કે સર તમે તો સપાટીની વાત કરી સરસ સપાટી પર આનું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલું થાય પણ વિષુવવૃત્ત પ્રદેશ તો જો તો જો ધ્રુવ પ્રદેશ છે એનું અંતર ઓછું છે વિષુવવૃત્ત પ્રદેશમાં અંતર વધારે છે તો શું થાય તો ધ્રુવ પ્રદેશ કરતા વિષુવવૃત્ત પ્રદેશમાં જીનું મૂલ્ય કેવું હોય છે બદલાઈ જાય છે જીનું મૂલ્ય ઓછું હોય છે બરાબર છે પછી બીજી વસ્તુ છે કે જેમ જેમ સપાટીથી ઉપર જતા જઈએ એમ જીનું મૂલ્ય ઘટતું જાય છે
બીજી વસ્તુ કે દરેક જગ્યાએ પૃથ્વી તો સડક છે જ ને, ક્યાં પર્વતો છે, ક્યાં ખીણો છે, ક્યાં પાણી છે, તો આમ દરેક જગ્યાએ સેમ પૃથ્વી સરખી ન હોવાના કારણે જીનું મૂલ્ય બદલાયા કરે છે. પરંતુ આ બધી જ વસ્તુમાં બહુ વધારે ફેર પડતો નથી, એટલા માટે જીના મૂલ્યને આપણે પૃથ્વીની સપાટી પર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો ગણવામાં આવે છે. બરાબર છે? જો ગણવામાં આવે તો પૃથ્વીનું દળ ખૂબ જ વધારે છે. પૃથ્વીના કેન્દ્રથી સપાટી સુધીનું અંતર પણ ખૂબ વધારે છે. તો આ અંતર વધારે હોવાને કારણે આમાં બહુ વધારે ફરક પડતો નથી. એટલા માટે પૃથ્વીની સપાટી ઉપર પર્વત હોય, ખીણ હોય કે ગમે તે હોય, એના માટે આપણે એવરેજ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર નો જ ઉપયોગ કરવાના છીએ. તો અહીંયા આપણે મુક્ત પતનનો અભ્યાસ કરી લીધો, ગુરુત્વ પ્રવેગ અને જી વચ્ચેનો સંબંધ મેળવી લીધો, કેપિટલ જી અને સ્મોલ જી વચ્ચેનો સંબંધ, જી શોધવાનું સૂત્ર શોધી લીધું, જીના મૂલ્યમાં ફેરફાર કેમ થાય છે એ પણ આપણે જોઈ લીધો, અને જીના મૂલ્યની ગણતરી 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર એ પણ કરી લીધી. હવે આપણે જોવાના છે કે મુક્ત પતન કરતો પદાર્થ હોય એના ગતિના સમીકરણો કેવા હોય. તો મુક્ત પતન કરતા પદાર્થના માટે જો ગતિના સમીકરણો જોવામાં આવે તો જોઈએ ગતિના સમીકરણો કેવા છે. તો મુક્ત પતન કરતા પદાર્થ માટે ગતિના સમીકરણ, તો પહેલું મુક્ત પતન જોઈ લઈએ અને પછી જોવાના છે ઉર્ધ્વ દિશા. તો મુક્ત પતન કરતો પદાર્થ હોય એના માટે સૌથી પહેલા જોઈએ મુક્ત પતન એટલે શું, એ કોઈ ઊંચાઈથી એને છોડવામાં આવે. તો સૌથી પહેલા ગતિના સમીકરણો આપણે લખી દઈએ. તો ગતિના ત્રણ સમીકરણો યાદ છે બધાને? યાદ હોય તો બોલો. બોલો મિત્રો, ગતિના સમીકરણો બોલો ફટાફટ. શું થાય મિત્રો, ગતિના સમીકરણો યાદ કરો. આપણે જે ભણ્યા ચેપ્ટર નંબર સેમાં ભણ્યા હતા, ચેપ્ટર નંબર 8 ગતિમાં ગતિના સમીકરણોનો અભ્યાસ કરેલો. તો ગતિના સમીકરણો ત્રણ ગતિના સમીકરણો છે મિત્રો. પહેલું ગતિનું સમીકરણ શું આવશે યાદ કરો. તો પહેલું જે છે એ ગતિનું સમીકરણ છે v = u + a. બીજું ગતિનું સમીકરણ શું છે? તો બીજું ગતિનું સમીકરણ છે s = ut + 1/2 mv². અને ત્રીજું સમીકરણ છે 2as = v² - u². બરાબર, આ ત્રણ ગતિના સમીકરણો છે. ચલો હવે જ્યારે અહીંયા લખો મુક્ત પતન, હવે જ્યારે પદાર્થ મુક્ત પતન કરતો હશે ત્યારે શું થાય? તો સૌથી પહેલી વસ્તુ કે પદાર્થ મુક્ત પતન કરતો હશે એટલે અમુક ઊંચાઈ ઉપર હશે અને એનો પ્રારંભિક વેગ 0 હશે. કેમ? કેમ કે સ્થિર અવસ્થામાં હશે અને પછી એને છોડવામાં આવે છે. તો મુક્ત પતન કરતા પદાર્થ માટે u નું મૂલ્ય થઈ જાય 0. યાદ રાખો. પછી એ પદાર્થ અંતર કેટલું કાપે છે? તો એની ઊંચાઈ જેટલું અંતર કાપે છે એટલા માટે અંતર s બરાબર થઈ જશે h, એટલે કે ઊંચાઈ. બીજી વસ્તુ કે એમાં જે ઉત્પન્ન થતો પ્રવેગ છે એ ગુરુત્વ પ્રવેગ છે, એટલા માટે જે બરાબર થઈ જશે g. તો ચલો આ બધાની આ બધી કિંમત આપણે પહેલામાં મૂકીએ. તો પહેલું સમીકરણ શું થશે? v બરાબર u એટલે કે 0 વત્તા a એટલે કે g, અને t નું કંઈ છે જ નહીં, એટલે તમારું પહેલું સમીકરણ થાય v = gt. ચલો બીજું સમીકરણ s એટલે થઈ જાય h બરાબર u તો 0 ગુણ્યા t વત્તા
one half a इतने थे जाए g t तो आ जाए h बराबर zero गुना t इतने के zero थे जाए one half g t t square आपने t square अने त्रिजो b a इतने g h इतने h बराबर v स्क्वायर माइनस u એટલે 0 નંબર તો 0 થાય તો 2gh બરાબર v સ્ક્વાયર તો અહીંયા આપણે જે 3 મળ્યા v બરાબર gt h બરાબર 1/2 gt સ્ક્વાયર અને 2gh બરાબર v સ્ક્વાયર આ જે 3 ગતિના સમીકરણો છે જ્યારે પદાર્થ મુક્ત પતન કરે છે એટલે કે ઉપરથી નીચે તરફ યાદ રાખો મિત્રો ચલો હવે વાત કરીએ ઉર્ધ્વ દિશાની વાત કરવામાં આવે તો શું થાય તો ઉર્ધ્વ દિશામાં એટલે કે આપણે નીચેથી ઉપર પદાર્થને ફેંકવામાં આવે છે એટલે કે નીચેથી ઉપર ફેંકીશું તો એનો પ્રારંભિક વેગ હવે 0 થશે નહીં હવે પ્રારંભિક વેગ 0 થતો નથી તો શું થશે પદાર્થ ઉપરથી તમે નીચે ફેંકો પદાર્થ અમુક ઊંચાઈએ જશે ત્યાં સ્ટેબલ થશે અને પછી નીચે આવશે એટલે જોવા જઈએ તો અહીંયા v બરાબર 0 થશે v બરાબર 0 થશે અંતર કેટલું કાપે છે ઊંચાઈ જેટલું તો અહીંયા s છે એ તો h જ રહેશે પછી a a ની વાત કરીએ ગુરુત્વ પ્રવેગ અહીંયા ગુરુત્વ પ્રવેગ નીચેની બાજુ લાગે છે પદાર્થ ઉપરની બાજુ જાય છે ગુરુત્વ પ્રવેગ g લાગશે પણ વિરુદ્ધ દિશામાં લાગશે એટલા માટે માઈનસ g માઈનસ g ખબર પડી ગઈ મિત્રો શું થાય છે પદાર્થનો u 0 લઈ જાય તો પદાર્થ અમુક ઊંચાઈએ સ્થિર અવસ્થામાં પહોંચે છે સ્થિર થઈ જાય છે એટલે કે v બરાબર છે બીજી વસ્તુ કે s એટલે કે અંતર કેટલું કાપે છે તો એની ઊંચાઈ જેટલું એટલે s બરાબર h અને a ગુરુત્વ પ્રવેગ એની વિરુદ્ધ નીચેની તરફ લાગે છે પદાર્થ ઉપરની તરફ ગતિ કરે છે એટલા માટે a બરાબર માઈનસ g તો હવે આ ત્રણેય માં આ બધામાંની કિંમત મૂકતા જઈએ તો જો પહેલું ગતિનું સમીકરણ તો પહેલા સમીકરણમાં કિંમત મૂકો તો શું થાય v એ તો 0 છે બરાબર u plus a એટલે minus g અને t તો શું થઈ જશે મિત્રો 0 બરાબર u plus minus minus gt એટલે આને આપણે આમ લખી શકીએ u minus gt બરાબર 0 અથવા જો આ gt ને આ બાજુ જવા દો તો u બરાબર gt તો આ બે છે ચલો બીજા નંબરનું સમીકરણ જોઈએ s એટલે કે h બરાબર ut plus 1/2 a એટલે કે minus g અને t square તો અહીંયા h બરાબર ut plus minus minus 1/2 gt square આ થઈ જશે અને ત્રીજું છે 2a એટલે માઈનસ g s એટલે h બરાબર શું થાય v સ્ક્વેર તો 0 છે માઈનસ u સ્ક્વેર તો આ થઈ જશે માઈનસ 2g h બરાબર માઈનસ u સ્ક્વેર માઈનસ માઈનસ બંને બાજુથી જાય 2g h બરાબર u સ્ક્વેર તો 2gh બરાબર u સ્ક્વેર આવા ત્રણ સમીકરણ આ ત્રણ જે સમીકરણ છે એ સમીકરણ ઉર્ધ્વ દિશામાં કોઈ પદાર્થને ફેંકવામાં આવે એટલે કે નીચેથી ઉપર ફેંકવામાં આવે તો એના માટે ગતિના ત્રણ સમીકરણ મળે મુક્ત પતન કરતો પદાર્થ હોય એટલે ઉપરથી નીચે ફેંકવામાં આવે એના માટે આ ત્રણ સમીકરણો આપણને મળે
જી કેપિટલ સ્મોલ જી અને કેપિટલ જી વચ્ચેનો સમાંતર જી ના મૂલ્યમાં થતો ફેરફાર જી નું મૂલ્ય મુક્ત પતન કરતા પદાર્થના ગતિના સમીકરણો અને ઉદ્ગમ દિશામાં ગતિ કરતા પદાર્થના ગતિના સમીકરણો આ બધાનો આપણે અભ્યાસ કર્યો મિત્રો આ આઈએમપી છે આમાંથી ઘણા પ્રશ્નો પૂછાઈ શકે એવા છે તમારે આની નોટ્સ બનાવવાની છે આનો અભ્યાસ કરવાનો છે અને બીજી વસ્તુ આના પછીના લેક્ચરમાં આપણે ત્યાં આગળ વધીશું ત્યાં સુધી Have a good day.